तो विद्यार्थी मित्रों, सरस न्यूज से तमारा माटे। तो बहु पहला जयरे हूँ भणतो तन त्यारे हिंदी में एक कहेवत हती कि कोशिश करने वालों की हार नहीं होती। आजे कदाच तमने कहेवत नो एक्जेक्ट मतलब खबर पड़ी हशे कि कोई पण वस्तु जयरे खराब थाय छे, तमे अवाज उठाओ तो 100% एनो सारो परिणाम मळे मळे ने मळे छे। तो तमारा लोकोना मदद थी, बराबर छे, घनी बधी चेनलोनी मदद थी, घना बधा विद्यार्थीओनी मदद थी, जे विद्यार्थीओ करवा मांगता था ए वस्तुमां तमने सक्सेस मळी गई छे। 1-9 ધોરણ અને 11મા ધોરણની અંદર માસ પ્રમોશન અને 10મા અને 12મા ધોરણની પરીક્ષા હાલ પૂરતી સ્થગિતનો મતલબ હજુ એવો નીકળે છે બેટા કે એક્ઝામ તો તમારી થશે જ। હવે ધારો કે પર્ટિક્યુલર કોઈ વિદ્યાર્થી 1-9માં કે 11મા ધોરણમાં ભણે છે, બરાબર છે, આ વિડીયો બનાવવા પાછળનો હેતુ મારો શું છે? તો ધારો કે કોઈ વિદ્યાર્થી, હવે પર્ટિક્યુલર હું મારા છોકરાનું ઉદાહરણ લઉં, તો ગયા વર્ષે 6મા ધોરણમાં હતો, માસ પ્રમોશન આપ્યું એટલે 6મા ધોરણની છેલ્લી એક્ઝામ લીધા વગર મારો છોકરો 7મા ધોરણમાં આવી ગયો, બરાબર છે। હવે ધારો કે આ વર્ષે 7મા ધોરણમાં ફરી માસ પ્રમોશન આપે છે, તો એનો મતલબ એ થયો કે છેલ્લા 2 ધોરણ જે એ ભણ્યો છે એ 2 ધોરણની એને ફાઇનલ એક્ઝામ આપી નથી। હવે હકીકતમાં આમ તમે જોવા જાઓ તો દરેક ધોરણ એકબીજા સાથે લિંકમાં છે, બરાબર। હું 5મા ધોરણની પ્રિપરેશન કર્યા વગર 6મા ધોરણમાં જાઉં, 6મા ધોરણની પ્રિપરેશન કર્યા વગર હું 7મા ધોરણમાં જાઉં, બરાબર, ને 7માની પ્રિપરેશન કર્યા વગર હું 8મામાં જાઉં ને, તો 8મા ધોરણના ગણિત વિજ્ઞાન સબ્જેક્ટમાં 100% મને પ્રોબ્લેમ થાય જ। તો પર્ટિક્યુલર જેટલા વિદ્યાર્થી 1-9 અને 11મા ધોરણમાં છે, બરાબર છે, એક્ઝામમાં માસ પ્રમોશન છે એટલે બેટા આપણે એવું નથી વિચારવાનું કે જે તે ધોરણમાં આપણે ભણ્યા છીએ એ ધોરણનું તમને આવડવું ના જોઈએ। હજુ તમારી પાસે સમય છે, ભલે તમારે એક્ઝામ નથી આપવાની, પણ તમને જે બુક આપી છે એ બુકમાં જેટલી માહિતી છે એ દરેક માહિતી વિશે તમને પર્ટિક્યુલર નોલેજ હોવું જોઈએ, નહીં તો આગળના ધોરણમાં તમને 100% તકલીફ પડશે, બરાબર છે। તો મેથ્સ અને સાયન્સ તો તમારે પ્રિપેર કરવાનું જ છે, બરાબર છે, ભલે માસ પ્રમોશન હોય, કોઈ 10મા ધોરણનો વિદ્યાર્થી હોય તો એને સમય મળશે। એમને એવું કહ્યું છે કે ભાઈ 15 દિવસ પહેલાં તમને જાણ કરશે, એટલે આપણે જે રીતે કહેતા હતા એ રીતે કે મેમાં તો એક્ઝામ નહીં જે થાય, બરાબર, કદાચ જૂનની 15 પછી એન્ડિંગમાં થઈ શકે, કાં તો મે બી જુલાઈના 1st વીકમાં થઈ શકે। તો જેને પ્રિપરેશન નથી કરી, પર્ટિક્યુલર બોર્ડ એક્ઝામના વિદ્યાર્થીઓને હું કહું છું, બરાબર છે, તમે માનો છો, તમે એવું માનો છો કે ટીચર કોઈ દિવસ તમારા ભાવિ વિશે ખરાબ વિચારતો નથી, તો મારી એક તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જો 10મા વાળો કોઈ વિદ્યાર્થી હોય કે 12મા વાળો વિદ્યાર્થી હોય, આ એક તમને 1 કે 2 મહિના વધારે એના માટે મળ્યા છે કે કદાચ તમે પ્રિપરેશન નથી કરી તો સારી રીતે કરી શકો। તો તમારે વાંચવાનું કન્ટિન્યુ રાખવાનું છે, પર્ટિક્યુલર 10th અને 12th વાળાએ। હવે ધારો કે 10th ની એક્ઝામ પછી 11th ની અંદર તમે એડમિશન લો છો, બરાબર છે, તો 10th નું પરફેક્ટ કરી નાખજો જેથી તમને આગળ જતાં કોઈ તકલીફ ના પડે। એટલે મેન મારો કહેવાનો અર્થ એટલો જ છે કે બેટા આનાથી ખુશ થવાનું નહીં। 1-9-11 જે તમારે સબ્જેક્ટો છે એ સબ્જેક્ટનું નોલેજ તમારી પાસે હોવું જ જોઈએ, બોર્ડ એક્ઝામ આપવાની છે, એ વિદ્યાર્થીઓએ આજથી ફરી એકવાર ટાઈમ ટેબલ બનાવી દેવાનો। કદાચ એવું બને કે 1 મહિના પછી આકસ્મિક તમને કહી દે કે ભાઈ આવતી 15 તારીખથી એક્ઝામ છે, અને પછી તમે એવું કહો કે સર હવે મારી પાસે વાંચવાનો સમય નથી, મારે શું કરવું, તો એ વસ્તુ ફરી ના આવવી જોઈએ। ક્લિયર બેટા? તો કન્ટિન્યુ બોર્ડવાળા પ્રિપરેશન ચાલુ રાખજો, 1-9 વાળા જે વિદ્યાર્થી છે, 11માના જે વિદ્યાર્થી છે, જે તે સબ્જેક્ટ તમે ભણો છો, બરાબર, એ સબ્જેક્ટનું માત્ર અને માત્ર નોલેજ તમે રાખજો,
બરાબર છે, એક્ઝામ શેના માટે લે છે, તમે શું ભણ્યા છો, કેટલું ભણ્યા છો, કઈ રીતે ભણ્યા છો, બરાબર છે, એની રજૂઆત માટે એક્ઝામ હોય છે. એટલે એક્ઝામ ના લે એનો મતલબ તમે આગલા ધોરણમાં જાઓ તો છો, પણ જે તે સમયે જે તે વસ્તુનું તમને નોલેજ હોવું જોઈએ, એ હોવું જ જોઈએ, એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. ક્લિયર બેટા?